अन्नदाता पर टूट्यो आप। देवा मा डूब्यो जगतात। रात दिवस नी काली मजूरी। हवे गगड़ता भावनो मार। खेडूत थाया बेहाल। बटाटा बन्या बोझ। बटाटाए कर्या परेशान। तैयार पाक रस्ता पर फेंकवा। खेडूतो बन्या मजबूत। सरकार क्यारे सांभळशे देवतानु दर्द। नमस्कार, वीटीवी विशेष मां अपनी साथी हूं छू जयेश चौधरी। देवतानु दर्द विशेष मां आज बात करवा जई रहा छे। अन्नदाता पर तूटेली आफतनी। बटाटानी खेती करता खेडूतो पर अत्यारे आब तूटी पड्यू छे। बटाटाना घटता भावना कारणे खेडूतोने माथे हाथ दईने रोवानो वारो आव्यो छे। बटाटाना भाव जे रीते घट्या छे ते जोता खेडूतोने खोट खावी पड़े तेवी स्थिति सर्जाई छे। એ દ્રશ્યો છે કે જે તમને અચંબિત કરી દેશે। રસ્તા પર પડેલો બટાટાનો આ એ જથ્થો છે જેના ઉત્પાદન માટે ખેડૂતોએ રાત દિવસ જોયા વિના મહેનત કરી છે। દિવસોની કાળી મજૂરી કર્યા બાદ થયેલું આ એ ઉત્પાદન છે કે જે એક સમયે તેના માલિક માટે કાચા સોના સમાન હતું। આ મબલક ઉત્પાદનમાંથી ખેડૂતે પાકું મકાન બનાવવાનું સ્વપ્ન જોયું હતું। આ મબલક ઉત્પાદનમાંથી દીકરીનો કર્યાવર કરવાનો હતો, પણ મંદીનો માર અને ઘટતા ભાવને કારણે એવો તો ફટકો પડ્યો કે બટાટાનો આ જથ્થો રસ્તા પર ફેંકી દેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। 2015, 2016 અને 2017માં બટાકાનો ભયંકર લોસ આવે છે। એમ જીવવું તો કઈ રીતે જીવવું। એમ આજે પાક તૈયાર થયા અને સ્ટોરમાં મૂક્યા પછી વેચાણમાં 22-23 લાખનું મારું નુકસાન છે। એમ પાક સારો છે બટાકાનો, પણ હવે ભાવનું વાર જોઈએ છે। ગવર્મેન્ટ ટેકાનો ભાવ આપે ને બચાવે તો સારી વાત છે। એમ હાલ બટાકાનો ભાવ છે 50-60 રૂપિયા। નર્મદાના પાણી ખેડૂતોને મળ્યા છે। ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે। ખેત ઉત્પાદન વધ્યું છે, પરંતુ ભાવનું શું? ખેત પેદાશના ભાવમાં કોઈ વધારો થતો નથી। બટાટાનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ પૂરતા ભાવના અભાવે પરેશાન બન્યા છે। સ્થિતિ એ બની છે કે ખેડૂતોને ફાયદાની વાત તો દૂર રહી, પરંતુ હાલમાં તો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બટાકો મેં 3 વર્ષથી એકદમ મંદુ છે, બરાબર છે? હું રૂપિયા કિલો કોઈ લીધા નથી, આ સ્ટોરના ભાડા આવ્યા નથી, ને ખેડૂતોને એક રૂપિયાનો એક રૂપિયો આવ્યો જ નથી હાથમાં, બરાબર છે? આ સાલ બટાકા વાયા છે, કોઈક સરકાર રાત આલે ને કોઈ ખેડૂતને થોડા ઘણો ટેકાના ભાવથી જો કોઈક સેટિંગ થતું હોય તો સરકાર કરી શકે એમ।
છેલ્લા ત્રણ વર્ષથી બટાટાનું ઉત્પાદન કરતા ખેડૂતો પરેશાન છે. ત્રણ વર્ષથી બટાટાનું ઉત્પાદન કરતા ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. સારા ભાવની આશાએ ખેડૂતોએ પોતાના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા, પરંતુ તેનો કોઈ ફાયદો ખેડૂતોને મળ્યો નહીં. બજારમાં ભલે તમને બટાટા 30-40 રૂપિયા કિલો મળતા હોય, ખેડૂતોને આ બટાટાનો ભાવ માત્ર 1 રૂપિયો મળે છે. આમાં નફો થવાની વાત તો દૂર રહી, પરંતુ પડતર કેવી રીતે વસૂલ કરવી તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. બટાકાનો ભયંકર પરિસ્થિતિ છે. ત્રણ વર્ષથી મંદી ચાલે છે, કોઈ સરકારી બેંકો ભરાતી નથી, અને મારે આ વર્ષમાં 3000 કટ્ટા પાક્યા હતા, પણ 3 ક્વોલિટી જોડાવા ગયો નથી, બહાર ફેંકવાનો વારો આવ્યો છે. કેટલું નુકસાન આવ્યું? નુકસાન ઓછામાં ઓછું આવ્યું 7-8 લાખ રૂપિયા નુકસાન. હવે એ હવે વેપારીને આપો કે બિયારણવાળાને આપવા કે ખાતરવાળાને આપવા કે એને આપવા, એ જ વિચાર કરી રહ્યા છો. ખેડૂત આત્મહત્યા કરવા તૈયાર બેઠો છે. સરકાર દાવાઓ કરી રહી છે, વાયદાઓ કરી રહી છે કે ખેડૂતોની આવક બમણી કરવાના, પણ જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા ખેડૂતો માટે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. પરેશ પડિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો બનાસકાંઠા એ બટાટાનું હબ ગણાય છે, પરંતુ હાલમાં આ વિસ્તારમાં બટાટા ખરીદવા માટે કોઈ તૈયાર નથી. પરિણામે ખેડૂતો પોતાનો તૈયાર પાક ફેંકી દેવાનો વારો આવ્યો છે. સારો ભાવ મેળવવાની આશાએ ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો સ્ટોક કરે છે. બટાટાને સ્ટોર કરવામાં ખેડૂતોને 1 કિલોએ 3-4 રૂપિયાનો ખર્ચ લાગે છે. ગુજરાતમાં આ વખતે બટાટાના 60 લાખથી વધુ કટ્ટા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા હતા. જો કે સમગ્ર વર્ષ દરમિયાન બટાટાનો ભાવ 1 રૂપિયા કિલો જેટલો રહ્યો, અને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ હવે નવા બટાટા બજારમાં આવવા લાગ્યા છે, જેના કારણે જૂના બટાટાના ભાવ તળિયે બેસી ગયા છે. ખેડૂતોને 20 કિલોએ માંડ 50-60 રૂપિયા ભાવ મળી રહ્યો છે. 30-35 લાખ કટા, અને આખા ગુજરાતમાં 60 લાખ કટા તો વધી સ્ટોક છે. અત્યારે બટેટા તમે ન્યૂઝ પેપરમાં, વર્તમાન પેપરોમાં આવે છે કે બટેટા ફેંકી દેવામાં, રોડ ઉપર ફેંકી દેવામાં આવે છે. અત્યારે બિલકુલ પણ બટેટાના ભાવ, જે કહેવાય મફતના ભાવથી લઈને રૂપિયો 2 કિલો રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. તો આ બટાકામાં આવા ઇતિહાસમાં ભયંકર સુનામી, જે એક પેકેટે ખેડૂતોને 300-400 રૂપિયા નુકસાન જઈ રહ્યું છે, માતબર નુકસાન થઈ રહ્યું. અહીંયા બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં જે બટાટા સામેની લોનો હતો 600 કરોડથી વધુ, પણ હજી સુધી બેંકોમાં લોનો ભરાણી નથી. ગત વર્ષે બટાટાનું બિયારણ સસ્તું હોવાના કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કર્યું હતું. સારા ભાવની આશાએ ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો સંગ્રહ કર્યો. હવે નવો પાક તૈયાર થઈ ચૂક્યો છે, તેમ છતાં જૂનો પાક હજુ વહેંચાયો નથી. ખેડૂતોની સ્થિતિ એવી છે કે તેમની પાસે બેંક લોન અને વીજળી બિલ ભરવા માટેના પૈસા બચ્યા નથી. કોલ્ડ સ્ટોરેજના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે કોલ્ડ સ્ટોરેજ માલિકો પણ પરેશાન બન્યા છે. ખેડૂતને પોતાનો વ્યવહાર સચવાય એમ નથી, એટલે પોતાના વ્યવહાર માટે, પોતાના ઇજ્જત માટે અત્યારના જે પરિસ્થિતિ પ્રમાણે ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવ્યો છે. જે આગળના વર્ષોમાં 2011માં જે જ્યારે બી કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂક્યા એનું ભાડું બી આવેલું નથી, જે બેંકોમાંથી પર પેકેટે જે લોનો લીધી છે એનું બી ચૂકવણું થાય એમ નથી. અત્યારના સમયમાં ખેડૂત એટલો બધો દેવદાર બની ગયો છે કે એ કોલ્ડ સ્ટોરેજમાં જે બટાકા મૂક્યા છે એ માલનું તો કંઈ આવતું નથી, પણ જે ઉપરાંત ભાડાનું બી કશું જ ઉપજ થતું નથી. બટાટાના ઘટતા ભાવના કારણે ન માત્ર ખેડૂતો પરંતુ કોલ્ડ સ્ટોરેજ માલિકો પણ પરેશાન છે. ભાવ નહીં મળતા હોવાના કારણે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાંથી બટાટા લઈ જઈ નથી રહ્યા,
પરિણામે કોલ્ડ સ્ટોરેજ માલિકો માટે પણ મુશ્કેલી સર્જાય છે. નવો પાક તૈયાર થઈને આવી રહ્યો છે, તેને ક્યાં સાચવવો તે પ્રશ્ન કોલ્ડ સ્ટોરેજ માલિકોને પણ મૂંઝવી રહ્યો છે. પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. વેલકમ બેક. બટાટાના ભાવને મળવાથી સૌથી વધુ પરેશાન બન્યા છે કોલ્ડ સ્ટોરેજના માલિકો. વાત બનાસકાંઠા જિલ્લાની કરીએ તો અહીં ખેડૂતોની સાથે વેપારીઓને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બટાટાના ઉત્પાદનનું હબ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં 150 કરતા વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. મોટાભાગે નવેમ્બર ડિસેમ્બર માસમાં બટાકાનો પાક તૈયાર થતો હોય છે. ગત વર્ષે બટાટાનો પાક તૈયાર થતાની સાથે જ નોટબંધી આવી, જેને કારણે ખેડૂતોનો પાક વેચાઈ ન શક્યો અને ખેડૂતોને બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી. અત્યારે પરિસ્થિતિ એવી છે બટેટાની, સળંગ 3 વર્ષની મંદી, અને 3 વર્ષની મંદીમાંથી ખેડૂત પસાર થઈ રહ્યો છે. ખેડૂતને મરવું હોય તો પણ એને વિચાર આવે છે કે મારે કઈ રીતે મળવું. શરૂઆતમાં બટાકાના 50 કિલોના કટ્ટાના ભાવ 300 રૂપિયા હતા, જેને ખરીદીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે તો મજૂરી, બારદાન અને કોલ્ડ સ્ટોરેજના ભાડા સાથે ખર્ચ 500 રૂપિયા સુધી પહોંચી જાય. ખેડૂતોને હાલમાં એક કટ્ટાનો ભાવ માત્ર 50 રૂપિયા મળી રહ્યો છે. એટલે કે ખેડૂતો અને વેપારીઓને દર 50 કિલો બટાટાએ 450 રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે બટાકામાં બહુ ભયંકર મંદીની પરિસ્થિતિ છે. આ વખતે ગુજરાતના કોલ્ડ સ્ટોરેજમાં 3 કરોડ જેટલો બટાકાનો સંગ્રહ ખેડૂતો અને વેપારી દ્વારા જે કરાયેલો હતો, તેની પડતર રૂપે 500 રૂપિયા સંગ્રહ થયેલો, જેની ઇનપુટમાં અત્યારે 40-50 રૂપિયા આવે છે. એ ભાવે પણ અત્યારે કોઈ બટાકા લેવા તૈયાર નથી. એની સામે અત્યારે હજી બનાસકાંઠા જિલ્લાની અંદર 20-25 લાખનો સ્ટોક પડેલો છે, જેની સામે નવા બટાકા પણ ચાલુ થઈ રહ્યા છે, જેના ભાવ રૂપે અત્યારે 70-80 રૂપિયા મળી રહ્યા છે. જૂના બટાકાનો કોઈ નિકાલ નથી થતો. ઓગસ્ટ મહિનાના અંદર ગુજરાત સરકારે રાહત દરે જે સબસિડી જાહેર કરી લીધી, જે હજી સુધી મળવા પાત્ર નથી. હવે કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટાને કોલ્ડ સ્ટોરેજ માલિકો બહાર ફેંકી રહ્યા છે, જેને કારણે બીમારી ફેલાવાનો ભય ઉભો થયો છે. તો બીજી તરફ પશુઓ પણ આ બટાટા ખાઈને બીમાર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. અહીંયા જે પરબડી ઇલાકો જે અહીંયા આવેલો છે, એની અંદર આજુબાજુ સ્ટોર આવેલા છે, એની અંદર અત્યારે બટાકાના ભાવ ના હોવાથી સડેલા બટાકા અહીંયા જાહેરમાં નાખે છે. બાજુમાં સ્કૂલ આવેલી છે, સ્કૂલને જે આવવાનો રસ્તો છે એને તેઓ બટાકા અને સડેલા બટાકા નાખવાને લીધે એકદમ દુર્ગંધ, એટલે રોગચાળો ફેલાય છે, એવી દુર્ગંધ અત્યારે ફેલાય છે. એના કારણે રોગ ને આખલા જે ગાયો જે રળાવ ઢોર છે એરિયા, એ છોકરા આવતા જાવતા ડરે છે, એમની પાછળ આખલા પડે છે. કાલ ઉઠીને કોઈ અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ? આજુબાજુ સ્ટોરો વાળા ખરાબ સડેલા બટાકા લઈને ક્રાંતિનગર પરબડીની અંદર નાખે છે અને છોકરાઓને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે, અને રળાવ ઢોર અને દુર્ગંધ વસ્તુ એવી બધી બહુ ફેલાય છે, રોગચાળો ફેલાય છે અને ઢોરો છોકરાઓને પાછળ પડે છે. કોલ્ડ સ્ટોરેજ ખાલી કરવાના સમય આમ તો નવેમ્બર મહિનામાં હોય છે, પણ આ વખતે વેપારીઓ અને ખેડૂત કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાકા લેવા માટે નથી આવતા, જેને કારણે હજુ સુધી બટાકા કોલ્ડ સ્ટોરેજમાં જ પડ્યા છે અને કોલ્ડ સ્ટોરેજ માલિકોને પણ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો ચાલુ વર્ષે સિઝનમાં બટાટાના ભાવ નીચા રહેવા એ સામાન્ય લોકો માટે સારા સમાચાર છે, પરંતુ ખેડૂતોને બટાટા ફેંકી દેવાનો વારો આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા કરતાં પણ વધુ બટાટાનું ઉત્પાદન થતાં હવે કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
બટાકાના સ્ટોરેજની સમસ્યા દિન પ્રતિદિન દિવસે દિવસે વધી રહી છે. રાજ્યમાં બટાકાના સંગ્રહ માટે 376 કોલ્ડ સ્ટોરેજ છે. જિલ્લાવાર કોલ્ડ સ્ટોરેજની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 202 કોલ્ડ સ્ટોરેજ છે, તો સાબરકાંઠા જિલ્લામાં 66 કોલ્ડ સ્ટોરેજ છે, ગાંધીનગર જિલ્લામાં 62 કોલ્ડ સ્ટોરેજ છે અને ખેડા જિલ્લામાં 46 કોલ્ડ સ્ટોરેજ છે. આ તમામ કોલ્ડ સ્ટોરેજની ભંડારણ ક્ષમતા 3.28 કરોડ કટ્ટા સુધીની છે. અગાઉ બટાટાનું વેચાણ થઈ જતા આ કોલ્ડ સ્ટોરેજ જ ખાલી થઈ જતા હતા, પરંતુ આ વર્ષે હજુ પણ કોલ્ડ સ્ટોરેજ ખાલી થયા નથી. આજે કોઈ ભાવ સહ નહીં ગુજરાતની અંદર, એટલે બહાર મોકલવામાં લાચાર છીએ અમે. તો બહાર મોકલીએ છીએ તો બહાર કોઈ ભાડું પણ ગાડીનું આવતું નથી. મેટ્રોપોલે મોકલીએ તો ગાડીવાળો ટ્રાન્સફરવાળો પહેલાં ભાડું માગે છે. તો ભાડું અમે ત્રણ ગાડીનું લોડિંગ કરીએ તો ત્રણ ગાડીના ભાડાના પૈસા પહેલાંથી આપવા પડે, એ પૈસા પૂરેપૂરા ગયા. પછી નવા વર્ષમાં જ્યારે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં 70-80 રૂપિયા 20 કિલોનો ભાવ હતો, એટલામાં એમને પોસાતું નહોતું. તો પછી કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂક્યા અને એ બટાકાના પૈસા એમને 70 રૂપિયાના બી નહોતા આવતા જૂન મહિનાથી. એટલે આશાએ નાશાએ બેસી રહ્યા કે ભાઈ કાલે પૈસા મૂડી થાય, કાલે બે પૈસા મળે. પણ જેમ દિવસો વધતા ગયા એમ મૂડી પૂરી થઈ ગઈ. બજારમાંથી કોલ્ડ સ્ટોરેજના ભાડાના બી પૈસા આવતા નહોતા, એટલે પછી ખેડૂતો સ્ટોર ઉપર જ આવ્યા નહીં. ગુજરાતમાં બટાકાની નિકાસની વાત કરવામાં આવે તો મુખ્યત્વે બંગાળ, યુપી, પંજાબ અને કર્ણાટકમાં થાય છે. જોકે નિકાસ બાદ આંતર રાજ્યોમાં રોકાણ પરત ન મળતા લોકોને બટાટાએ દેવામાં મૂકી દીધા છે. બટાકાની સારી આવક મળે તે માટે ખેડૂતો છે તે કોલ્ડ સ્ટોરેજનો સહારો લેતા હોય છે, પોતાના પાકને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરતા હોય છે. અને રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો પૂરા રાજ્યની અંદર 400 જેટલા અંદાજિત કોલ્ડ સ્ટોરેજ છે. અને આ કોલ્ડ સ્ટોરેજની અંદર પ્રત્યેક કોલ્ડ સ્ટોરેજની જો વાત કરવામાં આવે તો 5,000 લાખ ટન થી લઈ અને 30,000 લાખ ટન સુધીનો જે બટેકા છે તે સચવાઈ રહે છે. અને પૂરા જે ખેતી લઈ અને એટલે કે ફેબ્રુઆરી મહિનાથી લઈ અને નવેમ્બર મહિના સુધી જે બટેકા છે તે કોલ્ડ સ્ટોરેજમાં સચવાય છે. અને કોલ્ડ સ્ટોરેજમાં સચવાયા બાદ એ નવેમ્બર મહિના સુધી તેનું વેચાણ થાય છે. ફેબ્રુઆરી માસમાં કોલ્ડ સ્ટોરેજમાં બટેકા છે તે સચવાઈ રહે છે અને નવેમ્બર મહિના સુધી એનું વેચાણ થાય છે. પરંતુ જે અત્યારે હાલ જે આવક જે ઉત્પાદન કરતા વધારે બટેકાનું ઉત્પાદન થવાના કારણે બટેકા છે તે હાલ હજુ પણ કોલ્ડ સ્ટોરેજમાં ધરબાયેલા છે અને કોલ્ડ સ્ટોરેજો અકબંધ પડ્યા છે. ત્યારે નવા બટેકા કેવી રીતે સાચવવા તે કોલ્ડ સ્ટોરેજના માલિકો માટે એક પ્રશ્ન બની ગયો છે. કેમેરા પર્સન સિદ્ધાર્થ આચાર્ય સાથે ગૌતમ શ્રીમાળી, VTV. આની વાત કરવામાં આવે તો હાલમાં લગભગ 6 કરોડ કિલો બટાટા કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે, જેને લઈને કોલ્ડ સ્ટોરેજ માલિકોની ચિંતા વધી છે. જે રીતે બટાટાએ ખેડૂતોને બેહાલ કર્યા તેને લઈને ખેડૂતો હવે સરકાર સામે મીઠ માંડીને બેઠા છે કે સરકાર કોઈ સારી નીતિ લાવે. જે રીતે બટાટાના ભાવ ગગડી રહ્યા છે તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની આવી સ્થિતિ વચ્ચે સરકાર માત્ર ઠાલા આશ્વાસન આપી રહી છે. સરકારે પ્રતિ કિલો બટાટા પર 1 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ અત્યાર સુધી એક પણ ખેડૂતને 1 પણ રૂપિયાની સબસિડી મળી નથી. રાજ્ય સરકાર આ ખેડૂતોની કોઈ વાત સાંભળી રહી નથી. સ્વર્ણના બટાકામાં અત્યારે 0 પૈસા છે, -20 રૂપિયા છે, કટ્ટર -20 રૂપિયા છે. એટલે ખેડૂતો અત્યારે બિલકુલ પાયમાલ થઈ ગયેલા છે. હવે આ જે ખેડૂતો છે ને એ ખેડૂતોની આજની તારીખમાં કોઈ એક્સિડન્ટ થાય, કોઈ બીમાર પડે તો એના માટે 1,000 રૂપિયા 2,000 કે 5,000 ઘરમાંથી કાઢવા હોય તો કોઈ ખેડૂતના ઘેરથી નીકળે એમ છે નહીં. હવે સરકાર જે છે અમારે અમે ખેડૂતની જ સરકાર રહેશે અને ખેડૂત માટેનું જ કંઈક કાર્ય કરશે તો જ ખેડૂત આગળ આવશે. અને આખું જે ઇન્ડિયા જે ચાલી રહ્યું કે ગુજરાત જે ચાલે છે એ ખેડૂતના આધારે જ ચાલે છે. એટલે ખેડૂતને જેટલું પ્રોત્સાહન મળશે એટલા દરેકે દરેક લાઇનમાં તેજી રહેશે. બાકી જો ખેડૂત મળ્યો તો ગુજરાત મળી અને ઇન્ડિયા મળ્યું એમ જ સમજી લેવાનું છે. ખેડૂતો માટે સમસ્યા એ પણ છે કે ગુજરાતમાં જે બટાટાનું ઉત્પાદન થાય છે તે ક્વોલિટી વિદેશમાં ચાલતી નથી. પરિણામે ગુજરાતના ખેડૂતો કે વેપારીઓ બટાટાને વિદેશમાં એક્સપોર્ટ કરી શકતા નથી. બીજી તરફ અહીં બટાટાની જેટલી માંગ છે તેના કરતાં ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. પરિણામે બટાટાનો એક મોટો જથ્થો હાલમાં ગુજરાતના ખેડૂતો પાસે છે.
પરંતુ તેને ફેંકી દેવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નથી. ઇન્ડિયાની કોઈ વેરાયટી નથી કે જે અધર કન્ટ્રીમાં ખાવામાં ચાલે બટાકા. આપણા બટાકા ઇન્ડિયામાં પ્રોડક્શન હવે એટલું બધું વધી ગયું છે કે કન્ઝપ્શન કરતો પ્રોડક્શન વધારે છે. સરકારે એની પોલિસી બનાવી કે કોઈ સીડ ઇમ્પોર્ટ કરવું જોઈએ સારામાંનું, કે બટાકા બહારના દેશોમાં ચાલે આપણા બટાકા ખાવામાં. આજે જે બટાકા પાકે છે એ બટાકા ખાવામાં ચાલતા જ નહીં, બહારના કન્ટ્રી રિજેક્ટ કરી દે છે. ખેતી કરવી એ બેધારી તલવાર પર ચાલવા જેવું કામ છે. ઉત્પાદન વધે તો પણ મુશ્કેલી છે અને ઉત્પાદન ઘટે તો પણ મુશ્કેલી છે. આ બધાની વચ્ચે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરી રહી છે, ખેડૂતોને સત્તર બનાવવાના દાવા કરી રહી છે. પરંતુ હાલની જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે જો આવી જ સ્થિતિ રહેશે તો ખેડૂતો સત્તર બનવાની વાત તો દૂર રહી, તે ફરી એક વખત દેવાના ડુંગર નીચે દબાઈ જશે. ખેડૂતો માટે પાકને લઈ અને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પાક ઉગે તો પણ તકલીફ અને પાક ન ઉગે તો પણ તકલીફ, આવી જ પરિસ્થિતિ હાલ ગુજરાતના બટેકાના ખેડૂતની જોવા મળી રહી છે. ગત વર્ષે જે પ્રોડક્શન વધુ થયું છે તે વેચાણું નથી અને હાલ નવું પ્રોડક્શન છે તે તૈયારીમાં છે. એટલે ખેડૂતો માટે દ્વિધા એ છે કે જૂનો માલ વેચાયો નથી અને નવો માલ છે તેને ક્યાં અને કેવી રીતે સ્ટોર કરવો, એ વેચાશે કે કેમ અને એને યોગ્ય ભાવ મળશે કે કેમ, તે શંકા હાલ સેવાઈ રહી છે. કેમેરા પર્સન સિદ્ધાર્થ આચાર્ય સાથે ગૌતમ શ્રીમાળી, વી ટીવી, દહેગામ.